હેલો નમસ્કાર ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ચેનલ એક્ઝામ ટુડેમાં. મિત્રો, ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યા છું કે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે જે કર્મચારી ચયન આયોગ જે છે, એણે પોતાની 2020ની જે વેકેન્સીઝ છે 12મા ધોરણના બેઝ પર એની જાહેરાત કરી દીધી. તો જે વિદ્યાર્થીઓ એસએસસીની પ્રિપરેશન કરે છે તેમના માટે ઘણા સારા સમાચાર છે. તો આ જે સ્ટાફ સિલેક્શન કમિશનની જે વેકેન્સી છે એની પ્રક્રિયા શું રહેશે, કેટલું પે સ્કેલ છે, એજ લિમિટ કેટલી રહેશે, સિલેબસ શું રહેશે, એ બધાની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. તો જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય તેઓ પૂરો વિડીયો જુઓ, જેથી કરીને તમે આગળ જે ફોર્મ ફિલ કરવાના છો અને જે સિલેબસ વાંચવામાં આવે તેમાં કોઈ તમને તકલીફ આવશે નહીં. તો મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશનની જે આ વેકેન્સી છે એના માટે જે ડેટ્સ છે એ સબમિશનની જે ડેટ છે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે એ 6/11/2020 થી 15/12/2020 સુધી છે, એટલે કે 6 તારીખથી ચાલુ થઈ ગઈ અને 15/12/2020 સુધી તમે ફોર્મ ભરી શકો. લાસ્ટ ડેટ જે છે એ રિસિપ્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એ છે 15/12/2020, બરાબર. એટલે કે જે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો એની લાસ્ટ ડેટ છે 15/12/2020. લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ એટલે કે જે ફીસ જે તમારે જમા કરાવવાની છે એની લાસ્ટ ડેટ છે 17/12/2020. લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર જનરેશન ઓફ ઓફલાઈન ચલણ, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પેમેન્ટ નહીં કરવાના હોય, ઓફલાઈન પેમેન્ટ કરવાનું હોય તેમના માટેની લાસ્ટ ડેટ છે છેલ્લી તારીખ 19/12/2020. લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ થ્રુ ચલણ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ ઓફ બેંક 21/12/2020 છે. તો હવે કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ ફીસ ભરવાની છે અને કોને કોને માફી આપવામાં આવી છે એની ચર્ચા આપણે આગળ જોઈશું. બીજી વાત કે શિડ્યુલ ઓફ કમ્પ્યુટર બેસ્ડ એક્ઝામિનેશન છે મિત્રો, જે કમ્પ્યુટર બેસ્ડ એક્ઝામિનેશન છે એ છે 12/4/2021 ટુ 21/4/2021 સુધી, અને લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ થ્રુ ચલણ જે છે 21/12/2020 છે. એટલે જે એક્ઝામિનેશન ડેટ છે એ 12/4/2021 થી 27/4/2021 સુધી અત્યારે આપવામાં આવી. ડેટ ઓફ ટાયર ટુ એક્ઝામિનેશન ડિસ્ક્રિપ્ટિવ પેપર ટુ બી નોટિફાઈડ લેટર, એટલે કે પેપર વનની જે ડેટ છે એ તમને આપી દેવામાં આવી અને પેપર ટુની જે ડેટ છે એ હજુ આપી નથી, એ પછી આપવામાં આવશે. અત્યારે આગળ જોઈએ આપણે. તો મિત્રો, એનું જે પે સ્કેલ છે એ એલડીસી જે છે લોઅર ડિવિઝન ક્લર્ક અને જુનિયર સેક્રેટરી અસિસ્ટન્ટ છે એના માટે પે લેવલ 2 એટલે કે 19,900 થી 63,200, ખૂબ જ સારી સેલેરી છે આમાં અને સેન્ટ્રલ લેવલની આ જોબ છે તો બરાબર તનતોડ મહેનત કરો આમાં. મિત્રો, એના જે સેકન્ડ જે વેકેન્સીઝ છે પોસ્ટલ અસિસ્ટન્ટ અને સોર્ટિંગ અસિસ્ટન્ટ એનું પે લેવલ છે 25,500 થી 81,100 સુધીનું, એ પણ ઘણું સારું છે. ત્રીજી વેકેન્સી છે ડાટા એન્ટ્રી ઓપરેટર, એનું પે લેવલ છે 25,500 થી 81,100 અને લેવલ 5 RS 29,200 થી 92,300 સુધી, તો ખૂબ જ સારી સેલરી છે, સેન્ટ્રલ લેવલની જે સેલરી છે આ. અને બીજું એના અલાવા જે તમને અલાઉન્સ છે એ પણ મળી રહેશે આમાં. આગળ વાત કરીએ તો ડાટા એન્ટ્રી ઓપરેટર જે ગ્રેડ એ માં છે મિત્રો એની છે 25,500 થી 81,100. રિઝર્વેશન જે છે, રિઝર્વેશન જેવી રીતના ભારત સરકારના નિયમ છે એ પ્રમાણે રહેશે કે એસસી એસટી ઓબીસી માટે છે અને ઈડબ્લ્યુએસ એટલે કે જે ઇકોનોમિકલ વીક જે છે તેમના માટે પણ રિઝર્વેશનની સુવિધા છે આમાં. આગળ વાત કરીએ તો જે જેમ કોઈને પણ કોઈ ખામી હોય એટલે કે ડિસેબિલિટી હોય તેના માટે બ્લાઇન્ડનેસ અને લો વિઝન છે જે એને VH કેટેગરીમાં રાખવામાં આવ્યું અને ડીપ અને હાર્ડ ઓફ હિયરિંગ છે એને HH કેટેગરીમાં રાખવામાં આવ્યું, એ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. બીજું ઇમ્પોર્ટન્ટ છે નેશનાલિટી અને સિટીઝનશીપ એટલે કે તમે કયા દેશના વતની છો એના માટે કરવામાં આવ્યું. તો તમે ભારતના વતની હોઈ શકો, કા નેપાળના વતની હોઈ શકો, કા ભૂટાનના વતની હોઈ શકો, કા તિબેટથી આવેલા રેફ્યુજી હોઈ શકો. એટલે ટૂંકમાં જે આ 3-4 દેશ આપવામાં આવ્યા છે એના દેશના જે તમને નાગરિકતા હોય તો તમે આ ફોર્મ ભરી શકો. આગળ જોઈએ મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું છે અત્યારે એજ લિમિટ. એજ કેટલી રહેશે? તો એજ લિમિટ ફોર ધ પોસ્ટ ઓફ પોસ્ટ ઇઝ 18 to 27 એટલે કે 18 વર્ષથી 27 વર્ષના જો તમે હો 1/1/2002 ના રોજ કેન્ડિડેટ બોર્ન નોટ બિફોર 2/1/1994 એટલે 1994 થી જે પહેલા જન્મેલા છે તેઓ આ ફોર્મ ભરી શકે નથી, અને 1/1/2003ની જે પછીના છે તેઓ પણ ફોર્મ ભરી શકે નહીં. એટલે કે 18 થી 27 વર્ષની જો તમારી ઉંમર હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો.
પરમિસિબલ રિલેક્સેશન અપર એજ લિમિટ ફોર ડિફરન્ટ કેટેગરી. હવે વાત કરવામાં આવે કઈ કેટેગરીને કેટલું રિલેક્સેશન આપવામાં આવ્યું છે એજનું, તો એસસી એસટી જે કેટેગરી છે એને 5 વર્ષનું રિલેક્સેશન છે, ઓબીસી માટે 3 વર્ષનું રિલેક્સેશન છે, પીડબ્લ્યુડી જે છે અનરિઝર્વડ એને 10 વર્ષનું છે, પીડબ્લ્યુડી ઓબીસી જે છે એને 13 વર્ષનું છે, પીડબ્લ્યુડી એસસી એસટી એને 15 વર્ષનું છે, અને એક્સ સર્વિસમેનને જે છે મિત્રો એને 3 વર્ષનું આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ આપણે. આ જે ઇમ્પોર્ટન્ટ છે આ નોટિફિકેશનમાં એ તમને આપણે સમજવામાં આવશે. ખૂબ જ સારી વેકેન્સી છે મિત્રો. અત્યારે જોઈએ એસેન્શિયલ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો એલડીસી જેએસએ પીએ એસએ અને ડીઈઓ જે છે, કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ 12th સ્ટાન્ડર્ડ, એના માટે તમારે 12મું પાસ જોઈએ છે. કોઈ પણ જે માન્યતા પ્રાપ્ત બોર્ડ છે ત્યાંથી 12મું પાસ હોવું જોઈએ, અને ડાટા એન્ટ્રી ઓપરેટર જે છે ગ્રેડ એ ઇન ધ ઓફિસ ઓફ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ જે છે એના માટે પણ 12 પાસ જોઈએ છે ઇન સાયન્સ સ્ટ્રીમ. એટલે કે જે એલડીસી જેએસએ પીએ એસએ ડીઈઓ જે છે એના માટે ખાલી 12 પાસ જોઈએ છે. અને સેકન્ડ નંબરની જે વેકેન્સી છે આપણે ટિક કરવું, સેકન્ડ નંબરની વેકેન્સી જે છે ફોર ડાટા એન્ટ્રી ઓપરેટર ઇન ધ ઓફિસ ઓફ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એટલે કે કેગની ઓફિસમાં જે ડાટા એન્ટ્રી ઓપરેટર રાખવામાં આવશે એ 12 પાસ જોઈએ છે સાયન્સ સાથે, એટલે 12મામાં તમારે સાયન્સ હોવી જોઈએ, મેથેમેટિક્સ પણ હોવી જોઈએ, બરાબર. હવે એપ્લાય કેવી રીતે કરવાનું છે, તો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની જે વેબસાઇટ છે અહીંયા આપવામાં આવી, ssc.nic.in, ત્યાં જઈને તમારે એપ્લિકેશન આપવાની છે, ઓનલાઈન એપ્લાય કરવાનું છે, ઓફલાઈન નથી, આમાં ઓફલાઈન તમે ચલાન ભરી શકો છો, બરાબર. અને કેટલા કેબી, 20 કેબીથી 50 કેબીનો તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ એની અંદર, તો એ બધા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે, એ તમારે જોઈ લેવા. એપ્લિકેશન ફીસની વાત કરવામાં આવે તો 100 રૂપિયા ફીસ રાખવામાં આવી છે અહીંયા. વુમેન કેન્ડિડેટ છે એના માટે ફ્રી છે, બરાબર. ફીસ કેવી રીતના ભરવાની, તો તમે ભીમ એપ, યુપીઆઈ, નેટ બેન્કિંગ એનાથી વિઝા કાર્ડથી તમે ફીસ ભરી શકો છો. અને ઓનલાઈન ફીસ કેન બી પેઇડ બાય કેન્ડિડેટ અપ ટુ 17/12/2020 ચાલુ થશે, બરાબર. સોરી, 17/12/2020 સુધી તમારે ભરી દેવા, એના પછી લેવામાં આવશે નહીં. રિલેક્સેશનની વાત કરવામાં આવે તો એસસી એસટી અને મહિલાઓ માટે આ ફ્રી છે, અને ઓબીસી જનરલ જે છે પુરુષ એના માટે 100 રૂપિયા ભરવાના છે. અહીં તમને સેન્ટર જે છે એ સેન્ટર આપવામાં આવ્યા, જે તમારે નજીકનું સેન્ટર પડે તે લઈ લેવું, ત્યાં તમારું એક્ઝામ જે છે એ કન્ડક્ટ કરવામાં આવશે, બરાબર. હવે સ્કીમ ઓફ એક્ઝામિનેશન જોઈએ આપણે, તો ધ એક્ઝામિનેશન વિલ કન્સિસ્ટ ઓફ કમ્પ્યુટર બેસ્ડ એક્ઝામિનેશન. તો મિત્રો આ જે એક્ઝામ જે છે ઓનલાઈન થશે, કમ્પ્યુટર બેસ્ડ એક્ઝામિનેશન છે, Tier 1 અને ડિસ્ક્રિપ્ટિવ પેપર Tier 2 એન્ડ સ્કિલ ટેસ્ટ ટાઈપિંગ Tier 3, એટલે કે ટોટલ 3 પારી છે આમાં. જે પ્રિલિમ્સ જે છે એ કમ્પ્યુટર બેસ્ડ એટલે કે એમસીક્યુ લેવામાં આવશે. સેકન્ડ નંબરનું જે પેપર છે મિત્રો એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે, એમાં તમારે લખવાનું રહેશે, અને એના પછી થશે ટાઈપિંગ ટેસ્ટ, બરાબર. તો તૈયારી પૂરી કરવી પડશે. સેકન્ડ જોઈએ તો ઇન ધ ક્વેશ્ચન પેપર્સ વેર એવર નેસેસરી ધ મેરિક સિસ્ટમ ઓફ વેઇટ એન્ડ મીઝર્સ વિલ બી યુઝડ. તો જ્યાં જ્યાં જરૂર થશે ત્યાં તમે મેટ્રિક સિસ્ટમ વેટ જે છે એને મેજર્સને તમે એટલે કે માપ અને જે વજન જે છે એને યુઝ કરી શકો. ધ ડેટ્સ ઓફ એક્ઝામિનેશન ઇન્ક્લુડ્સ ઇન ધ નોટિસ આર ટેન્ટેટિવ. તો મિત્રો અત્યારે જે આમાં જે ડેટ્સ આપવામાં આવી છે એ ટેન્ટેટિવ છે, એટલે કે સંભવિત છે, આગળ ડિપેન્ડ કરશે ગવર્મેન્ટ પર અને કોરોના પર. બધી સ્કૂલો ખુલી જશે પછી એક્ઝામ લેવામાં આવશે. અત્યારે આપણે વાત કરવામાં આવે Tier 1 કમ્પ્યુટર બેસ્ડ એક્ઝામિનેશન જે છે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ જે છે એ આવશે, જનરલ ઇન્ટેલિજન્સ આવશે, બરાબર. ઇંગ્લિશ લેંગ્વેજ આવશે, જનરલ ઇન્ટેલિજન્સ આવશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ આવશે અને જનરલ અવેરનેસ આવશે. તો વાત કરવામાં આવે ઇંગ્લિશની, તો ઇંગ્લિશનો મિત્રો 25 માર્ક્સનું પેપર રહેશે, બરાબર. જનરલ ઇન્ટેલિજન્સ જે છે એ પણ 25નું રહેશે, 25 ક્વેશ્ચન રહેશે એમાં, અને માર્ક્સ રહેશે 50, બરાબર. એટલે એક ક્વેશ્ચન જે છે એ 2 માર્કનું રહેશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથેમેટિક્સ જે છે એ પણ રહેશે 25 ક્વેશ્ચન 50 માર્કના, અને જનરલ અવેરનેસ
बराबर, ए रहेशे 25, क्वेश्चन 50 मार्कना है। तो टोटल मिलीने बात करवामां आवे अहींया तो जे विद्यार्थीओनो इंग्लिश अने मैथमेटिक्स घणुं सारुं छे तेमना माटे खूब ज सारी तक छे, कारण के जो तमे इंग्लिश अने मैथमेटिक्स माथी जो पूरा मार्क्स लावो तो तमने दुनियानी कोई ताकत रोकी शके तेम नथी। बराबर, जनरल इंटेलिजेंस अने जनरल अवेरनेसनो मतलब थाय एक तो छे रीजनिंग अने बीजुं छे जीके। बराबर, तो ए पण वाँचवानुं छे। હવે ટાઈમ જે છે મિત્રો એ છે 60 મિનિટનો ટાઈમ રહેશે। બરાબર, 1 કલાકનો ટાઈમ રહેશે તમારે, 1 કલાકમાં કુલ 100 પ્રશ્નો રહેશે 200 માર્કના। આ ટાયર 1ની વાત કરવામાં આવી જે પ્રિલિમ્સ એક્ઝામ થશે એના માટે, અને આ જે પેપર જે છે એ થશે ઓબ્જેક્ટિવ ટાઈપનો પેપર રહેશે, મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, એટલે કે એક પ્રશ્નમાં તમને 4 ઓપ્શન આપવામાં આવશે, જેવી રીતના બીજી બધી એક્ઝામ થાય છે એ પ્રમાણે, અને ઓબ્જેક્ટિવ માંથી લેવામાં આવશે। લેંગ્વેજ જે છે ઇંગ્લિશ અને હિન્દી બેઉ લેંગ્વેજ રહેશે એમાં મિત્રો। નેગેટિવ માર્કિંગ જે છે એ 0.50 નેગેટિવ માર્કિંગ રહેશે, અહીં આપવામાં આવી છે 0.50, એટલે કે એક જે જવાબ તમારો ખોટો પડે તો 0.50 માર્ક તમારા કાપી લેવામાં આવશે। તો પૂરી તૈયારી કરીને જવાનું છે, કોઈ ખોટો તમારે કરવું નથી, કારણ કે ખોટું જો એક પણ જવાબ પડશે તો 0.50, અને હાલના કોમ્પિટિશન પ્રમાણે તમારે 0.50 માર્ક છે મિત્રો બહુ વધારે થાય છે, 0.50 થી જો તમારે સિલેક્શન રોકાઈ જાય તો ખૂબ જ દુઃખ થાય, તો એના માટે પૂરી તૈયારી કરવાની છે। નેક્સ્ટ વે તો સિલેબસ ની વાત કરવામાં આવે તો સિલેબસ જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ છે અને જનરલ ઇન્ટેલિજન્સ છે। તો ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે બધું જ વાંચવાનું છે, એમાં કંઈ છોડવાનું નથી, સિનોનિયમ્સ પણ આવશે, એન્ટોનિયમ્સ પણ આવશે, બરાબર, સ્પેલિંગ, ડિટેક્ટિવ, મિસપ્લેટિંગ વર્ડ, ઇડિયમ્સ, ફ્રેસીસ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, બધું જ આવશે, જેટલો પણ SSC ના 10+2 માં અને CGL નો સિલેબસ છે એવું જ સિલેબસ છે। જનરલ ઇન્ટેલિજન્સ છે એમાં પણ તમારે સિમ્બોલિક ઓપરેશન છે, સિમ્બોલિક નંબર એલોગોલી, ટ્રેન્ડ્સ, ફિગર, એનાલોગી, એટલે કે જે રીઝનિંગ નું જે છે પાર્ટ એ બધું જ આવશે, બધું કરવાનું છે। ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ જે છે મિત્રો એ છે મેથેમેટિક્સ, એમાં નંબર સિસ્ટમ છે, ફંડામેન્ટલ એરિથમેટિક ઓપરેશન છે, અલ્જેબ્રા છે, જિયોમેટ્રી છે, મેન્સુરેશન છે, ટ્રિગ્નોમેટ્રી છે એટલે કે ત્રિકોણમિતિ, બીજગણિત, પાર્ટ 1 પાર્ટ 2, લાભ હાનિ, બરાબર, લોસ પ્રોફિટ, બધું જ વાંચવાનું છે, એમાં પણ કંઈ છોડવા નથી। જનરલ અવેરનેસ જે છે મિત્રો એ થશે જીકે, એમાં તમારે કરંટ, ખાસ કરંટની તૈયારી કરવાની છે। ટાયર 2 નું જે પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ થશે, એટલે કે લખવાનું રહેશે આમાં, એના પછી થશે ટાયર 3, એમાં થશે તમારે ટાઈપિંગ ટેસ્ટ। બરાબર, તો SSC નું જે આ CHSL નું પેપર છે મિત્રો એની જે મેઈન મેઈન વાત છે આપણે બધી જોઈ ગયા, એમાં તમારું પે સ્કેલ આવી ગયું, એજ લિમિટ આવી ગઈ, બરાબર, સિલેબસ શું રહેશે એ આવી ગયું, કેવી રીતના એપ્લાય કરવાનું, તો SSC ની વેબસાઇટ પર જઈને એપ્લાય કરવાનું છે, એ બધું આવી ગયું છે। તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓ 1-2 વર્ષથી તૈયારી કરે છે તેઓ બધા તહેવારો, ફરવાનું, રખડવાનું બધું છોડી દેવો અને તૈયારીમાં લાગી જાઓ, કારણ કે સ્ટાફ સિલેક્શનની જે આ વેકેન્સી છે મિત્રો ખૂબ જ સારી છે, 4-5 હજારની વેકેન્સી છે, અને આપણને તો ખાલી એક જ જોઈએ, અને નોકરી પણ ઘણી સારી છે, સેન્ટ્રલ લેવલની જોબ છે, એમાં તમને બીજા પણ જેટલા પણ ભથ્થા આવશે એ પણ મળી જશે, એટલે કે જે સેલરી કરતાં પણ વધારે પૈસા મળશે આમાં તમને, બરાબર, કારણ કે સેન્ટ્રલ લેવલમાં ઘણા સારા બીજા ભથ્થા હોય, મહેંગાઈ ભથ્થું હોય, પછી તમારે ઘરનું ભથ્થું હોય, મેડિકલ ભથ્થું હોય, એ બધા જ મળી શકશે તમને। અહીં તમને આપવામાં આવ્યું છે કે તમારે ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ જોઈએ છે, ડેટ ઓફ બર્થ સાથે, એમાં આધાર કાર્ડ હોઈ શકે, વોટર આઈડી કાર્ડ હોઈ શકે, ડ્રાઇવિંગ લાયસન્સ હોઈ શકે, પાન કાર્ડ હોઈ શકે, પાસપોર્ટ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પૂરી ડિટેલ આપવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું હતું SSC જે છે એની જે વેકેન્સીઝ છે, ડાટા એન્ટ્રી ઓપરેટર અને LDC ની 10+2 એટલે કે 12મા ધોરણના બેઝ પર, એની માટેની પૂરી જાણકારી। આવી રીતને બીજા પણ કોઈ પણ એક્ઝામની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને મિત્રો GPSC પોલીસ બિન સચિવાલય કલાટી એટલે કે ગુજરાત સરકારને લગતી દરેક એક્ઝામનો સિલેબસ આ ચેનલ પર MCQ ટેસ્ટ દ્વારા પૂરો કરવામાં આવશે, તો જે વિદ્યાર્થીઓ નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। થેન્ક યુ મિત્રો, ફરી એક વખત મળીશું નવા વિડીયો સાથે, જય હિન્દ।